હેલો ગાઈસ, વેલકમ ટુ અવર ચેનલ્સ ડિજિટલ ક્લાસીસ. આજે આપણે જોઈશું મિત્રો, જે ગઈકાલે એક્ઝામ હતી ટાટ, એમાં પૂછાયેલા મેથ્સ અને રિઝનિંગના એક્ઝામ્પલ. મિત્રો, તમે જોઈ શકશો કે કેટલું સિમ્પલ પૂછાય છે, માત્ર નજર અને માઇન્ડની જરૂર હોય છે. ઓકે મિત્રો, જો તમને કોન્સેપ્ટ બેઝિક ખબર હોય તો મિત્રો મેથ્સમાં અને રિઝનિંગમાં કંઈ જ હોતું નથી. ઓકે, જે તમને આ પેપર સોલ્વ કર્યા બાદ ખબર પડી જશે. આપણે જોઈએ પહેલો એક્ઝામ્પલ. જોવા મિત્રો, પહેલો આવું એક્ઝામ્પલ પૂછાયેલ પૂછાયેલામાંથી પહેલું એક્ઝામ્પલ છે. જોસેફ એક મોટા મેદાનમાં ઊભો છે. તે જ્યાં ઊભો છે ત્યાંથી પૂર્વ તરફ 300 મીટર જાય છે. પછી તે ડાબી બાજુ ન્યુવન્સના ખૂણે વળી 300 મીટર જાય છે. ત્યાર પછી ફરી ડાબી બાજુ ન્યુવન્સના ખૂણે 300 મીટર જાય છે. તો તે ચાલવાનું શરૂ કરી ત્યાંથી કઈ દિશામાં કેટલા મીટર દૂર હશે તે ફાઇન્ડ કરવાનું છે. ઓકે મિત્રો, આવા કોઈ પણ એક્ઝામ્પલ હોય એના માટે તમને આ ખબર હોવી જોઈએ મિત્રો. જે દિશાઓ તમે જાણો છો મિત્રો, આ દિશાઓ જો તમને ખબર હોય તો ઇઝીલી તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો. ઓકે, આ દિશાઓ ખબર હોવી જોઈએ. ઓકે, તો આ તો બધાને જ ખબર છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ઓકે, હવે આ કઈ દિશા છે મિત્રો? આ યાદ રાખીશું આપણે, આ વાયવ્ય. ઓકે, આ ઈશાન, આ અગ્નિ અને આ નૈઋત્ય. ઓકે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, વાયવ્ય, ઈશાન, અગ્નિ અને નૈઋત્ય. ઓકે મિત્રો, હવે આટલું યાદ હોય તો આપ આવા પ્રકારના ગમે તે એક્ઝામ્પલ પૂછાય મિત્રો, આપણે ચપટીમાં સોલ્વ કરી દઈએ. ઓકે મિત્રો, હવે આપણે ચાલુ કરીએ. ચલો, જોસેફ એક મોટા મેદાનમાં ઊભો છે, જ્યાં ઊભો છે ત્યાંથી પૂર્વ તરફ ચાલ. ઓકે, સપોઝ કે અહીં આગળ ઊભો છે જોસેફ, અહીં આગળ ઊભો છે. હવે જ્યાં પૂર્વ તરફ ચાલવાનું શરૂ કરે છે મિત્રો, તો પૂર્વ કઈ બાજુ છે? આ બાજુ. તો આપણે આ બાજુ જવાનું. કેટલા મીટર ચાલે છે? ક્યાં ગયું? 300 મીટર જાય છે. તો અહીંયા આગળ કેટલા મીટર ચાલે છે? 300 મીટર. પછી તે ડાબી બાજુ. ઓકે, હવે ડાબી બાજુ એટલે કઈ બાજુ મિત્રો? ઘડિયાળની વિરુદ્ધ સાઈડ એટલે ડાબી બાજુ, અને ઘડિયાળની ડાયરેક્શનમાં હોય તો એ જમણી બાજુ થાય. તો સપોઝ ઘડિયાળ આમ છે, તો ઘડિયાળ કઈ ડાયરેક્શનમાં ફરે? આ ડાયરેક્શનમાં, એટલે કે જમણી બાજુ કહેવાય. પણ આપણે ડાબી બાજુ પૂછ્યું છે એટલે એના ઓપોઝિટ સાઈડ જવાનું, એટલે કે કઈ બાજુ આવશે? ઉપર. ઓકે, અને કેટલા એંગલે છે? 90 એંગલે. ઓકે, આ કેટલો એંગલ બને? 90 એંગલે. કેટલા મીટર ચાલે છે? 300 મીટર. પછી તે ડાબી બાજુ 90 ખૂણે વળી 300 મીટર જાય છે. ત્યાર પછી ફરી ડાબી બાજુ 90 અંશના ખૂણે 300 મીટર જાય છે. ફરીથી 300 મીટર જાય છે મિત્રો, પણ ડાબી બાજુ, એટલે કે આ કઈ? ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. ઓકે, 90 એંગલ. કેટલા મીટર જાય છે? 300 મીટર જાય છે. તો જાય છે, તો તે ચાલવાનું શરૂ કર્યું ત્યાંથી કઈ દિશામાં હશે? હવે ચાલવાનું ક્યાંથી ચાલુ કરી દીધું? ઓકે, ત્યાંથી કઈ દિશામાં હશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો ત્યાંથી કઈ દિશા છે? ઉપર. ઉપર કઈ છે? ઉત્તર દિશા. ઓકે, કઈ દિશામાં હશે અને કેટલા મીટર દૂર હશે મિત્રો? આ ડિસ્ટન્સ એ જ આ ડિસ્ટન્સ હશે, આ ડિસ્ટન્સ એ જ આ ડિસ્ટન્સ હશે મિત્રો. તો આ 300 છે, તો આ પણ કેટલું હશે? 300 મીટર. અને કઈ દિશા? ઉત્તર દિશા. તો આવો આન્સર કયો છે મિત્રો? 300 મીટર હોય અને ઉત્તર દિશા હોય. યસ, આપણો જવાબ કયો સાચો છે? પહેલો છે. જી, ઓકે મિત્રો, તો સિમ્પલ છે મિત્રો. જો બેઝિક ખબર હોય તો તમે ઇઝીલી સોલ્વ કરી શકો. જોઈએ બીજો એક્ઝામ્પલ. શ્રેણી પૂરી કરો. ઓકે, શ્રેણી આપેલી છે 1.5, 2.3, 3.1,
3.9 અને અહીં આગળ ઓપ્શન છે તમારા ઓકે આ ઓપ્શન છે હવે આપણે આને સોલ્વ કરવાનો ટ્રાય કરીએ મિત્રો તમને ખબર છે શ્રેણી પૂછાય તો આપણું પહેલું સ્ટેપ ડિફરન્સ લેવાનું છે તો આપણે ડિફરન્સ લઈને જોઈએ પહેલા ઓકે ચલો 2.5 માંથી 1.3 જાય તો કેટલા વધે પહેલા તો બાદ કરીએ તો 5 માં 0 2.3 છે સોરી મિત્રો 2.3 માઇનસ 1.5 ઓકે નહીં જાય એટલે અહીં 10 અહીં 1 વધશે 1 માંથી 5 જશે તો 8 અને 1 માંથી 0 એટલે કે ડિફરન્સ કેટલો આવે 0.1 એ રીતના 3.1 માઇનસ 2.3 10 અને 2 તો અહીં પણ કેટલો આવશે 0.8 ઓકે મિત્રો અહીંયા આગળ સિરીઝ બનતી દેખાય છે આપણને 0.8 0.8 તો અહીંયા આગળ જો 0.8 આવતો હોય તો પછી આપણે ઇઝીલી આનો આન્સર આપી શકીશું 3.9 માઇનસ 3.1 9માંથી જાય તો 8 અને 0 ઓકે મિત્રો અહીંયા આગળ 0.8 આવે છે હવે અહીંયા આગળ 0.8 આવે છે એનો મતલબ શું થાય આપણે 1.5 માં 0.8 ઉમેરીએ તો આપણને આગલું સ્ટેપ મળે છે જો 1.5 વત્તા 0.8 તો આપણને કેટલા મળે છે સોરી 13 થશે એટલે કે 2.3 8 ને 5 કેટલા થશે 13 અને 2 તો કેટલા 2.3 એનો મતલબ કે આપણને 1.5 માં ડિફરન્સ એડ કરીએ તો આપણને આગલું સ્ટેપ મળે છે તો આપણે અહીંયા આગળ એ જ કરવાનું કે આગલું સ્ટેપ જોઈએ છે એનો મતલબ કે અહીંયા આગળ ડિફરન્સ કેટલો હશે 0.8 3.9 વત્તા 0.8 કરીશું તો આપણને નેક્સ્ટ સ્ટેપ મળશે ઓકે તો કેટલા થશે 17 અને 4 તો આપણનો જવાબ કયો આવશે 4.7 જે ઓપ્શનમાં હશે યસ છે મિત્રો તો આનો રાઈટ આન્સર કયો હશે 4.7 ઓકે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો સિમ્પલ છે ઓકે ડિફરન્સ લેવાનો અથવા તો વર્ગમાં વર્ગની રીતે કોઈ હોય અથવા તો ઘનમાં કોઈ હોય ઓકે જો ઘન અથવા તો વર્ગમાં હશે તો તમારી શ્રેણી એકદમ સ્પીડી વધતી લાગશે ઓકે તો આપણને જોતાની સાથે ખબર પડે કે આ ઘનની શ્રેણી છે કે પછી વર્ગની શ્રેણી છે અને જો નોર્મલ ડિફરન્સ હોય તો તમને ખબર જ પડી જાય કે આ કોઈ ડિફરન્સથી બનતી શ્રેણી છે ઓકે તો જોઈએ નેક્સ્ટ બીજો એક્ઝામ્પલ એક ગ્રુપમાં એક ગ્રુપમાં 1200 વ્યક્તિ છે ઓકે એક ગ્રુપમાં 1200 વ્યક્તિ છે 15 વ્યક્તિએ એક મોનિટર હોય તો 15 વ્યક્તિએ એક મોનિટર હોય તો કુલ કેટલા મોનિટર હશે કુલ કેટલા મોનિટર હશે કેટલું સિમ્પલ છે મિત્રો જો ઓપ્શન જોઈ લો 80 85 ઓકે આ તમારા ઓપ્શન છે ઓકે એક ગ્રુપમાં કુલ 1200 વ્યક્તિ છે 15 વ્યક્તિએ એક મોનિટર હોય તો કુલ કેટલા મોનિટર હશે ઓકે તો પહેલા વ્યક્તિ અને મોનિટર ઓકે ચલો 12 વ્યક્તિ કુલ કેટલા છે 1200 છે 1200 વ્યક્તિ છે ટોટલ અને 1200 વ્યક્તિ છે 15 વ્યક્તિએ એક મોનિટર છે ઓકે તો 15 વ્યક્તિએ એક શું છે મોનિટર છે મોનિટર હોય તો કુલ કેટલા મોનિટર હોય ઓકે ઓકે તો અહીંયા આગળ મિત્રો આવું નહીં થાય દેખો ટોટલ 15 વ્યક્તિએ ટોટલ 15 વ્યક્તિએ એક મોનિટર છે રાઈટ તો આપણે કુલ કેટલી વ્યક્તિ છે 1200 વ્યક્તિ છે તો 1200 વ્યક્તિએ કેટલા મોનિટર આપણે ફાઇન્ડ શું કરવાનું છે કેટલા મોનિટર ફાઇન્ડ કરવાના છે ઓકે તો 12 અને કુલ કેટલી વ્યક્તિએ 1200 વ્યક્તિ તો 1200 એ કેટલા 15 એ જો એક મોનિટર હોય તો 1200 એ કેટલા સિમ્પલ મિત્રો દેખો હવે આનો સાદું રૂપ આપશો એટલે શું થઈ જશે
1200 ગુણ્યા 1 ભાગ્યા 15, રાઈટ? ઓકે, હવે આપણને ફટાફટ મિત્રો ભાગાકાર કરવામાં ભૂલ પડે, ઓકે, સાદું રૂપ આપવામાં, તો મિત્રો સાદું રૂપ આપવામાં ભૂલ પડે તો આપણે મનથી એક સ્ટેપ લઈ લેવાનું, કારણ કે અહીંયા આગળ 3 તો 5 તરી 15 ને 400 તરી 1200, તો 3 3 કેન્સલ થઈ જશે, એટલે કે દેખો 400 ગુણ્યા 3 કરશો તો 1200 ગુણ્યા 1 અને 5 તરી 15, એટલે 3 3 કેન્સલ, તો આપણને શું મળ્યું 400 ગુણ્યા 1 અને છેદમાં 5 મળે, ઓકે, 8 5 40 અને આ 0 એટલે 0, ઓકે, તો કે 1200 વ્યક્તિએ કેટલા મોનિટર હશે, 80 મોનિટર હશે, જે તમને જવાબ આપેલો હશે, ક્લિયર છે મિત્રો? ફરીથી એક ગ્રુપમાં કુલ 1200 વ્યક્તિ છે, 15 વ્યક્તિએ એક મોનિટર છે, બે કેટલી વ્યક્તિ એક મોનિટર છે, 15 વ્યક્તિએ મોનિટર કેટલું છે, એક, તો આપણને કુલ કેટલી વ્યક્તિ આપેલી છે, 1200 વ્યક્તિએ કેટલા મોનિટર, ઓકે, તો 1200 ગુણ્યા 15 ભાગ્યા ક્રોસ ગુણાકાર 1200 ગુણ્યા 1 ભાગ્યા 15, હવે 1200 તો 400 તરી 1200 અને 5 તરી 15, તો 3 3 સીધા કેન્સલ થઈ જશે મિત્રો, આમાં બી થશે મિત્રો, જો તમે 1200 ભાગ્યા 15 કરશો તો મળશે જવાબ સાચો, પણ ત્યાં આગળ થોડો ટાઈમ લઈ લેશે તમારો, ઓકે, એના કરતાં બેટર ઓપ્શન છે તમે સ્પીડી મનથી થોડું કાઉન્ટ કરી નાખો તો તમારું સાદું રૂપ ઈઝી થઈ જશે, ઓકે, જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ, મયુર રમા અને જયા ની કુલ ઉંમર 60 વર્ષ છે, ની કુલ ઉંમર 60 વર્ષ છે, ઓકે, 3 વર્ષ અગાઉ તેમની કુલ ઉંમર કેટલી હતી, ઓકે, તો 3 વર્ષ અગાઉ તેમની કુલ ઉંમર કેટલી હતી, ઓકે મિત્રો, તો અહીંયા આગળ જોઈએ ઓપ્શન કેટલા કયા છે, ઓકે, ચલો મિત્રો, મયુર રમા કેટલા છે, કોણ કોણ છે, પહેલા તો મયુર રમા અને જયા, ઓકે, આ કુલ ઉંમર કેટલી છે આમની, કુલ ઉંમર 60 છે, એનો મતલબ કે આ ત્રણની ઉંમર કેટલી હોય તો 60 થાય, તો 20 હોવાની, 20 રમાણી અને 20 જયાની હોય તો આ ત્રણની કુલ ઉંમર મને કેટલી મળે, 60 વર્ષ મળે, અથવા તો આમ ખબર ના પડે તો મિત્રો વ્યક્તિ કેટલા છે, 3 વ્યક્તિ છે, ઓકે, મયુર રમા અને જયા, તો આપણને કુલ ઉંમરને 3 વડે ભાગી નાખીએ તો આપણને એક વ્યક્તિની ઉંમર કેટલી મળશે, 20 વર્ષ મળશે, તો આ ત્રણની ઉંમરનો સરવાળો મને 20 મળી ગયો, હવે શું કહે છે, 3 વર્ષ અગાઉ એટલે કે 3 વર્ષ પહેલા તેમની કુલ ઉંમર કેટલી હશે, તો આ 20 હોય તો 3 વર્ષ પહેલા એટલે કે 20 માઇનસ 3 કરો તો કેટલા મળે તમને, 17 મળે, તો 3 વર્ષ અગાઉ કેટલી ઉંમર હશે ત્રણની, 17 17 17, ઓકે, અને 17 તરી 51, ઓકે, તે તો તમને શોધવાનું જ કહ્યું છે કે 3 વર્ષ અગાઉ તેમની કુલ ઉંમર કેટલી હશે, તો જો પર્ટિક્યુલર પૂછી હોય કે 3 વર્ષ અગાઉ મયુર અથવા તો રમા અથવા તો જયાની પર્ટિક્યુલર ઉંમર પૂછી હોય તો 17 જવાબ આવે, પણ ત્રણેયની ઉંમરનો સરવાળો પૂછ્યો હોય તો કેટલો આવશે મિત્રો, 51, જે તમારો સાચો જવાબ હશે, ઓકે, જોઈએ આ નેક્સ્ટ એક્ઝામ્પલ, ફોર એક્ઝામ્પલ, ઓકે, ફોર એક્ઝામ્પલ આવો છે મિત્રો, જોઈએ, ઓપ્શન છે 9 10 11, ચલો 36 27 60
ઓકે મિત્રો, નેક્સ્ટ એક્ઝામ્પલ આવો છે, જોઈએ આપણે. દેખો મિત્રો, આ તમને ક્યુબ આપેલો છે. આવો, ઓકે, આ ક્યુબ માં તમે જોઈ શકો છો અહીંયા આગળ કે 36, 27 અને 7 બધા ક્યુબમાં કોમન છે. ઓકે, ફર્ક માત્ર ને માત્ર આ બે ચોરસમાં થાય છે. જો મિત્રો, અહીંયા આગળ એક છે. ઓકે, એક તો 9, તો 1 ગુણ્યા 9 કેટલા મળશે? 9. ઓકે, અહીંયા આગળ 3 અને 6 છે. 3 ગુણ્યા 6 કેટલા મળશે? 6 તરી 18. તો અહીંયા આગળ ખાલી જગ્યા ગુણ્યા 3 છે. તો મિત્રો, અહીંયા આગળ 9 નો અવયવી હોય એવું લાગે છે. દેખો, 9 અને અહીંયા આગળ 9 એકા 9, 9 એ 2 18, તો છે પછી શું હોય? 9 એ 3 એ 27. અહીંયા આગળ મારે 27 લાવવા છે, તો 3 ને કઈ સંખ્યા વડે ગુણું તો 27 આવશે. તમને ખબર છે 9 એ 3 એ 27, એનો મતલબ કે આપણો આન્સર શું હશે? 9. ઓકે મિત્રો, 9 એકા 9, 3 છંગ 18. ઓકે, તો 9, 9 એ 2 18, 9 એ 3 એ 27, 9 એ 4 36. આમ શ્રી 9 ના શું છે? અવયવી છે. ઓકે મિત્રો, તો આનો જવાબ આ આવશે. ઓકે, જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. પક્ષી તો પાક, માછલી તો ખાલી જગ્યા. ઓકે, ઓપ્શન છે પાણી, ચૂઈ, પૂંછડી, મીન પક્ષ. ઓકે મિત્રો, પક્ષીને ઉડવા માટે જે રીતના પાકની જરૂર પડે છે, તેવી જ રીતના માછલીને ઉડવા માટે શેની જરૂર પડે? હવે તમને થતું હશે, સર માછલી ક્યાં ઉડે? યસ, માછલી ઉડતી નથી, તો માછલી પાણીમાં છે, તો પાણીમાં શું કરે? તરે, રાઈટ? તો પક્ષી હવામાં ઉડે એ રીતના માછલી પાણીમાં તરે, એવું કહી શકાય? ઓકે, તો પક્ષી ઉડે છે તો એના માટે પાક આવશે, તો માછલી તરે છે તો શેનાથી તરે છે? મિત્રો, તમને ખબર છે, મીન પક્ષથી તરે છે. આ માછલીનો આકાર હોય તો અહીંયા આગળ મીન પક્ષ હોય છે આ રીતના. ઓકે મિત્રો, તો આને શું કહેવાશે? મીન પક્ષ. તો આપણો જવાબ શું આવશે? મીન પક્ષ. ઓકે, જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. આપેલા વિકલ્પોમાંથી અલગ પડતા વિકલ્પ શોધો. ઓકે, આ વિકલ્પો છે મિત્રો, મથુરા, કાનપુર, અલ્હાબાદ અને હરિદ્વાર. ઓકે, કાનપુર, અલ્હાબાદ અને હરિદ્વાર. ઓકે મિત્રો, હવે અહીંયા આગળ આવા પ્રશ્નો પૂછાય અને એ બી રીઝનિંગ અને મેથ્સમાં, તો તમારી પહેલો ટ્રાય એ હોય મિત્રો કે અહીંયા આગળ બધામાં 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, બધામાં 4 4 અક્ષર છે અને મથુરામાં 3 અક્ષર છે, એટલે મારો જવાબ મથુરા હોવો જોઈએ. ઓકે મિત્રો, જો તમે આ લોજિક લગાવ્યું હશે તો બી ક્યાંક ને ક્યાંક તમારો જવાબ સાચો પડી ગયો છે, પણ અહીંયા આગળ એક્ચ્યુઅલમાં આ લોજિક નથી. ઓકે, એક્ચ્યુઅલમાં કઈ લોજિક છે જે હું તમને બતાવું છું. ઓકે, અહીંયા આગળ
ગંગા નદીને કિનારે વસેલા શહેરો છે મિત્રો, કાનપુર, અલ્હાબાદ, હરિદ્વાર અને વારાણસી. ઓકે, જીકે નો પ્રશ્ન છે મિત્રો, ગંગા નદીને કિનારે વસેલા આટલા શહેરો છે કાનપુર, અલ્હાબાદ, હરિદ્વાર અને વારાણસી, જ્યારે મથુરા છે એ યમુના નદીને કિનારે વસેલું છે. મિત્રો મથુરા કઈ નદીને કિનારે વસેલું છે? યમુના. ઓકે, યમુના નદીને કિનારે વસેલા શહેરોમાં મથુરા છે, આગ્રા છે, દિલ્હી. ઓકે, આ દરેક શહેરો યમુના નદીને કિનારે વસેલા છે, જ્યારે ગંગા નદીને કિનારે કાનપુર, અલ્હાબાદ, હરિદ્વાર અને વારાણસી છે. તો આના પરથી આ જો તમને જીકે આટલી ખબર હોય તો તમે ઇઝીલી જવાબ આપી શકો કે કાનપુર, અલ્હાબાદ અને હરિદ્વાર તો ગંગા નદીને કિનારે છે, જ્યારે જે મથુરા અલગ પડે છે જે યમુના નદીને કિનારે છે. માટે આપણો જવાબ પ્રશ્ન શું છે, અલગ પડતો શોધો, તો અલગ પડતો શું આવશે? મથુરા આવશે. ઓકે મિત્રો, જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. આપેલા વિકલ્પોમાંથી જુદો પડતો વિકલ્પ શોધો. ઓકે, કયા વિકલ્પો આપેલા છે તમને? એમી, એમબીબીએસ, માસ્ટર ઓફ આર્ટ્સ. શું થશે? માસ્ટર ઓફ આર્ટ્સ, આનો મતલબ માસ્ટર ઓફ એન્જિનિયરિંગ, આનો મતલબ માસ્ટર ઓફ કોમર્સ. ઓકે, આ દરેક આ ત્રણ ઓપ્શન છે એમાં માસ્ટર ઓફ માસ્ટર નો સમાવેશ થયેલો છે. માસ્ટર ઓફ આર્ટ્સ, માસ્ટર ઓફ એન્જિનિયર અને માસ્ટર ઓફ કોમર્સ. પણ અહીંયા આગળ તમે જોઈ શકો છો તો આનો મતલબ થશે મિત્રો બેચલર ઓફ શું થશે? મેડિસિન. ઓકે, એમ મતલબ મેડિસિન, બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી. ઓકે, બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી, એસ ફોર સર્જરી અને એમ ફોર મેડિસિન. ઓકે, તો બેચલર ઓફ મેડિસિન, બેચલર ઓફ સર્જરી. ઓકે, તો અહીંયા આગળ બેચલરનો સમાવેશ થયેલો છે, જ્યારે આ બીજા ત્રણમાં માસ્ટરનો સમાવેશ થયેલો છે. માટે તમારો ઓપ્શન અલગ કયો પડે છે? તો એમબીબીએસ. ઓકે મિત્રો, એમબીબીએસ. બીએમ નો મતલબ બેચલર ઓફ મેડિસિન, બીએસ નો મતલબ બેચલર ઓફ સર્જરી. ઓકે, તો આ બંને એમબીબીએસમાં બેચલરનો સમાવેશ થયેલો છે, બાકીના ત્રણ ઓપ્શનમાં માસ્ટરનો સમાવેશ થયેલો છે. માટે તમે કહી શકો કે કયો અલગ પડે છે? તો એમબીબીએસ. ઓકે મિત્રો, ઓકે, હવે આપણે જોઈએ બીજો પાર્ટમાં, બીજા ટાટમાં પૂછાયેલા એક્ઝામ્પલ્સ.